નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે સત્તર ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ સત્તર ઓગસ્ટ બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ અરુણાચલ પ્રદેશના નવા ડીજીપી કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે રાજેન્દ્ર પાલ ઉપાધ્યાયને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ બ્રિગેડિયર બી ડી મિશ્રા વિધાનસભાની બેઠકો સાઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસી પ્રશ્ન બે હાલમાં જ કયા દેશે ભારતીય શેફ પ્રિયમ ચેટર્જીની ઓર્ડર ઓફ એગ્રીકલ્ચર મેરિટથી સન્માનિત કર્યા તો તે દેશ છે ફ્રાન્સ કે જેને ભારતીય શેફને સન્માનિત કર્યા છે ફ્રાન્સ પાટનગર પેરિસ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન પ્રધાનમંત્રી એડોલ્ડ ફિલિપ અને ચરણ છે યુરો અને ફ્રેન્ક ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ત્રણ જે એસ સજા નામે ભારતની સદ્ભાવના યાત્રાએ આવેલું જહાજ ક્યાં દેશનું છે તો આ જહાજ છે જાપાન કે જે ભારતની બે દિવસીય સદ્ભાવના યાત્રા આવેલું છે આ જહાજ કેરળના કોચી આવ્યું છે જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી શિંજો આબે અને ચરણ છે તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ પી સદાશિવમ વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર કયા સ્થળે પ્રથમવાર ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવશે તો તે કરવામાં આવનારું છે શ્રીનગરનું પ્રથમ વખત બારથી ચૌદ ઓક્ટોબર સુધી બે હજાર ઓગણીસ સુધી આયોજન થનારું છે જમ્મુ કાશ્મીરના બે ભાગ પાડીને લદ્દાખ અલગ પ્રદેશ બનાવવામાં આવ્યો છે અને તે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસ સુધીમાં અમલમાં આવી જશે જમ્મુ કાશ્મીર રાજધાની જમ્મુ અને શ્રીનગર રાજ્યપાલ સત્યપાલ મલિક અને ચિકિત્સાના ક્ષેત્રમાં ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી ભારતે સમજૂતી કરી છે ચીન દેશ સાથે ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચલણ છે રેન બિમ્બિ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે પ્રશ્ન કેટલા સૈનિકોને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા તો ચૌદ સૈનિકોને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં એલસી એસઆઈ ઇમરાન હુસેન તાક આસિક હુસેન મલિક ઝાકીર હુસેન જ્ઞાનેશ્વરમ શ્રીરામ અમિત રાણા અમિતસિંહ રાણા મેજર વિભૂતિ શંકર કેપ્ટન મહેશકુમાર ભૂરે લાંસ નાયક સંદીપસિંહ સિપાહી બ્રિજેશ કુમાર સિપાહી હરિસિંહ ચૌહાણ સુભાષચંદ્ર પ્રશ્ન શિવષ્ઠે રાષ્ટ્રપતિ કેટલા સૈનિકો કીર્તિ ચક્ર થી સન્માનિત કર્યા તો બે સૈનિકોને કીર્તિ ચક્ર સન્માનિત કર્યા છે એક છે પ્રકાશ જાદવ જે રાષ્ટ્રીય આર્મી રાઇફલ્સ અને બીજા છે હર્ષપાલ સિંહ કમાન્ડન્ટ સીઆરપીએફ પ્રશ્ન આઠ હાલમાં જ આવેલ એક રિપોર્ટ પ્રમાણે દુનિયાનો નવમો એગ્રીટેક સ્ટાર્ટઅપ કયા દેશમાં ઉભરી રહ્યો છે તો તે ઉભરી રહ્યો છે ભારત દેશમાં ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન નવ ચૌદ ઓગસ્ટ બે હજાર ઓગણીસના ભારતીય રેલવે કયા નામથી એક કમાન્ડો યુનિટ લોન્ચ કર્યું તો તે કોરસ નામથી એક કમાન્ડો યુનિટ લોન્ચ કર્યું છે સી ઓઆર એસ કમાન્ડો ફોર રેલવે સેફ્ટી રેલવેની સ્થાપના અઢારસો પિસ્તાળીસમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં હાલમાં રેલવે મંત્રી પિયુષ ગોયલ અને રેલવે બોર્ડના ચેરમેન છે વિનોદ કુમાર યાદવ પ્રશ્ન દસ હાલમાં જ વર્લ્ડ એજ્યુકેશન સમિટ બે હજાર ઓગણીસમાં કોણે પુરસ્કાર જીત્યો તો પુરસ્કાર જીત્યો છે રાજસ્થાન રાજ્ય રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલ્યાણસિંહ વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન કેન્દ્ર સરકારે હાલમાં જ સિટી નોલેજ એન્ડ ઇનોવેશન ક્લસ્ટર તરીકે વિકસિત કરવા માટે કેટલા શહેરોને પસંદ કર્યા તો કેન્દ્ર સરકારે પસંદ કરીએ છે છ શહેરો ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન બાર હાલમાં જ કોણે એઆઈ ફર્મ પિકઅપનું અધિગ્રહણ કરી લીધું તો તે છે ઓલા ઓલા ની સ્થાપના બે માં દસમાં મુખ્ય મથક બેંગલુરુમાં અને સ્થાપક છે ભાવિશ અગ્રવાલ પ્રશ્ન તેર હાલમાં જ કયા દેશના ફૂટબોલર જોસ લુઈસ બ્રાઉનનું અવસાન થયું તો તેઓ ફૂટબોલર હતા આર્જેન્ટિના તેઓએ પોતાના દેશ તરફથી કુલ છત્રીસ મેચ રમ્યા આર્જેન્ટિના પાટનગર બ્યુનોસ આયરિશ રાષ્ટ્રપતિ મ્યુરિસિયો મેકરી અને ચરણ છે પેસો પ્રશ્ન ચૌદ કઈ સંસ્થાના શોધકર્તાઓએ પહેલીવાર એનોડ તરીકે હલકા સ્ટીલનો પ્રયોગ કરીને રિચાર્જેબલ આર્યન આયન બેટરીનું નિર્માણ કર્યું છે તો તે આઈઆઈટી મદ્રાસના શોધકર્તાઓ છે જે તમિલનાડુમાં આવેલી છે તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી કે પલાની સ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાળીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પંદર હાલમાં જ મોટર સ્પોર્ટ્સમાં વર્લ્ડ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા તો તે બન્યા છે ઐશ્વર્યા પીસે થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્કશન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે તેમજ અત્યારે તમારે સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ